હેલો સ્ટુડન્ટ્સ, સાધ્યમ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. ચલો તો ભાઈ, હવે જેટલા પણ સ્ટુડન્ટ સીસીએની ગ્રુપ બીની એક્ઝામ આપવાના છે, કાં તો પછી એએમસી આપવાના છે, કાં તો કોઈ બી એવી એક્ઝામ કે જેની અંદર એમસીક્યુઝ આવે છે, તો ભાઈ સ્ટુડન્ટ્સનો મેઇન પોઈન્ટ એમ હોય છે કે મેડમ તમે છે ને જ્યારે આપણે લાઇન ટુ લાઇન વાંચો તો એમાં અમને એ તો ખબર હોવી જોઈએ કે નાઉન એક્ઝેક્ટિવ પ્રોનાઉન અને પરખવાનું કેવી રીતે, અમને પરખવાનો ખ્યાલ નથી આવતો અને એ નથી પરખી શકતા ને, એટલે જ એને પછી આગળ ટેન્સીસને બધામાં ઘણી તકલીફ અમારે અનુભવવી પડે છે. તો સ્ટુડન્ટ્સ, તમે અત્યાર સુધી પ્રેસી રાઇટિંગવાળું જોયું, રીડિંગ કોમ્પ્રિહેન્શનનું જોયું, બરાબર, ન્યૂઝપેપરનું જોયું, પછી આપણે સર સાથેના વિડીયોઝ પણ જોયા, જૈનમ સર સાથેના વિડીયોઝ આપણે જોયા કે ભાઈ એસે કેમનું લખાય, એમનું પેપરનું જોયું, આ બધી વસ્તુ ચલો આપણે જોઈ. પણ ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જેના માટે એવું છે કે મેડમ અમારે ગ્રુપ એ સીસી મેઇન્સનું અપાશે નહીં, અમે કદાચ મે બી અમે ક્વોલિફાઈ નહીં થઈએ, આ રીતનું કદાચ સિનેરિયો બને, એક્સ વાય ઝેડ જે પણ બધાની સિચ્યુએશન છે. તો હવે આપણે એવું જસ્ટિસ કરીએ કે ભાઈ જેટલાની ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે એને પણ સારું રહે, એને પણ એનો બેઝ બનતો રહે, અને જે લોકોની એક્ઝામ છે જે રીતે એએમસી થઈ ગઈ, સીસીનું ગ્રુપ બી થઈ ગયું, ક્લિયર, હાઈકોર્ટ ડીવાયએસઓની એક્ઝામ આપવાની છે, આ બધા એક્ઝામવાળા કે ભાઈ જેનો બેઝ બન્યો નથી, જે સ્ટુડન્ટ્સનો બેઝ બન્યો નથી અને બન્યો છે તો પ્રેક્ટિસ થઈ નથી, તો હવે આપણે ગોલ્ડન સિરીઝના આ એપિસોડની અંદર અને આના પછીના બીજા બે એપિસોડની અંદર એ બેઝના એમસીક્યુ કરીશું. બેઝ એટલે કે સાવ બેઝ, કે જીવનમાં એ જ ખરી ખબર છે કે અંગ્રેજી એક લેંગ્વેજ છે, બરાબર, ઇંગ્લિશ એ એવી લેંગ્વેજ છે, પણ એની અંદર આવે શું ને મેડમ એ અમને કંઈ નથી ખબર, અને અમારી એક્ઝામમાં સારું એવું પ્રપોર્શન છે મતલબ ઇંગ્લિશનું, તો હવે અમારે શું કરવું? તો ચલો ત્યારે હું તમને અત્યારથી ત્રણ વસ્તુ ખાલી બેઝિક એટલી સમજાવું કે ભાઈ તમને દેખાય છે આઈડેન્ટિફાય ધી પાર્ટ્સ ઓફ સ્પીચ, નાઉન, પ્રોનાઉન ને એડજેક્ટિવ. હું ખાલી તમને જે કહું એને સાંભળજો અને પછી મારી સાથે એમસીક્યુ સોલ્વ કરજો. ખાલી તમારો પાયો બનશે ને એનાથી તમારું કોન્ફિડન્સ લેવલ ગેઇન થશે. અહીંયા એવું ના વિચારતા મેડમ આવું પૂછાય, તેવું પૂછાય, આવું આવશે, આવું આવશે, કંઈ વિચારો નહીં. ખાલી એટલું વિચારો કે પાયો બાંધવાનો જો ચાલુ કરવો હોય તો પહેલાં એ પાયા માટેની તમારી પરખ હોવી જોઈએ, ક્લિયર. એ પરખ હશે ત્યારે જઈને તમારો પાયો બંધાશે. ડન સ્ટુડન્ટ્સ, ચલો ત્યારે હવે આપણે જોઈએ કે ભાઈ નાઉન, પ્રોનાઉન ને એડજેક્ટિવ શું હોય. સાદી ભાષામાં હું એમ કહું કે ભાઈ જ્યારે આપણે ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરીએ ત્યારે આપણને શું ખબર હોય કે ભાઈ સબ્જેક્ટ હોય, વર્બ હોય અને ઓબ્જેક્ટ હોય. એ જ રીતે જ્યારે હું તમને કહું છું ભાઈ સબ્જેક્ટ એટલે શું, હા, તો તમે કહેશો કે મેડમ કરતા, કરતામાં શું, તો કરતામાં નામ આવશે કાં તો સર્વનામ આવશે, એઝ યુઝ આપણે બધાને ખબર છે. તો ભાઈ કરતાની અંદર આવે એક કે ભાઈ આર્ટિકલ હોય, ચલો કોઈની સાથે આર્ટિકલ લાગે, કોઈની સાથે ના લાગે, પણ આર્ટિકલ લાગશે, પણ કોની સાથે, તો નાઉન તો હશે, કોઈ પણ નામ હશે, એક્સ વાય ઝેડ જે પણ નામ હોય. હા, હવે આપણે એમ કહીએ કે સબ્જેક્ટ કર્તામાં કાં તો હશે નાઉન કાં તો હશે પ્રોનાઉન, પણ નાઉન ને પ્રોનાઉન છે શું ભાઈ? હા, એક્ઝેક્ટલી તમે શું કહેવા માંગો છો? તો સ્ટુડન્ટ્સ, નાઉનનો મતલબ જે ભાઈ ગુજરાતીમાં તમે સંજ્ઞામાં ભણતા હતા કે વ્યક્તિ, વસ્તુ, જગ્યા, પ્રાણી, ભાવના, કોઈ પણનું નામ માત્ર આપણે કહીએ એને આપણે કહીશું સંજ્ઞા. આ વસ્તુ તમે સમજ્યા હતા ગુજરાતી લેંગ્વેજની અંદર. આ જ સેમ વસ્તુ તમે ઇંગ્લિશમાં જુઓ તો વ્યક્તિ એટલે પર્સન, બરાબર, જગ્યા એટલે પ્લેસ, પછી તમે એમ કહો કે મેડમ કોઈ ઇમોશન એટલે ભાવના તમે વાત કરી તો ઇમોશન. તો સ્ટુડન્ટ્સ, કોઈ પણ નામ માત્રને જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે એને કહીએ છીએ નાઉન. અને જ્યારે આપણે એમ કહીએ કે મેડમ અગર અહીંયા નાઉન ના આપ્યું હોય તો, કોઈ નામ માત્ર કાંઈ નથી આપ્યું તો શું કરવું, તો એને આપણે કહીએ છીએ પ્રોનાઉન. કે ભાઈ આપણે એને રિપીટ નથી કરતા. અહીંયા શું લખ્યું છે? પરેશ એન્ડ સ્વાતિ. હવે હું એમ કહું કે પરેશ એન્ડ સ્વાતિ, ચલો તમે એકવાર વર્ડ યુઝ કર્યો એટલે કે નામ યુઝ કર્યું, બીજી વાર તમે યુઝ કર્યું, ત્રીજી વાર તમે યુઝ કર્યું, પણ સ્ટુડન્ટ્સ તમે વારંવાર નામ યુઝ કરશો? નો, નહીં યુઝ કરો. તો જ્યારે આપણે આ નામનો રિપીટેશન અવોઇડ કરવું હોય ત્યારે શું કરીએ? આપણે યુઝ સર્વનામ યુઝ કરીએ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રોનાઉન. ક્લિયર ભાઈ? નાઉન પ્રોનાઉન પણ મેડમ ખબર નથી જીવનમાં શું છે શું નહીં, તો આનો મતલબ આ થાય કે નાઉનના માટે તમારે માત્ર એટલું લખો કે ભાઈ નામને આપણે કહીએ અને આ નામને આપણે વારંવાર રિપીટ કરવું ના હોય એના માટે આપણે યુઝ કરીએ છીએ સર્વનામ, જેને કહીએ છીએ પ્રોનાઉન. ક્લિયર? હવે સર્વનામ એટલે કે શું ભાઈ? તો સ્ટુડન્ટ્સ આપણે આજે જોઈએ ને હી છે, શી છે, ઇટ છે, ક્લિયર, આ બધી વસ્તુ જે આપણે જોતા હોઈએ છીએ એને આપણે કહીએ છીએ સર્વનામ, જે નામની જગ્યાએ રિસ્પેક્ટિવ જે જેન્ડર છે એ પ્રમાણે આપણે મૂકીએ એને આપણે કહીએ છીએ સર્વનામ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચલો તો હવે આપણે એમ વિચારીએ કે ભાઈ નાઉન ઓકે, પ્રોનાઉન આવું હોય ઠીક છે,
એક્ઝેક્ટિવ શું હોય? માઇન્ડમાં ક્વેશ્ચન આવે કે ભાઈ એક્ઝેક્ટિવ એટલે શું? તો સ્ટુડન્ટ્સ, પહેલાં તો તમે તમારી બુકમાં આ વસ્તુને મેન્શન કરજો કે ભાઈ એક્ઝેક્ટિવની જ્યારે આપણે વાત કરીએ ને તો એક્ઝેક્ટિવ બને કેવી રીતે? તો ભાઈ તમે જ્યારે કહી રહ્યા છો નાઉન, તમે જ્યારે કહી રહ્યા છો પ્રોનાઉન. હવે આ બંનેના વિષય, એટલે કે હું એમ લઈ લઉં અહીંયા સીતા એન્ડ શી, શું કીધું મેં? સીતા એન્ડ શી. તો આનો અર્થ એટલો તો ક્લિયર છે કે સીતાનો મતલબ આપણે જ્યારે કહીશું તો એ નામ બન્યું, ને નામને નહોતું આપણે યુઝ કરવું એટલે આપણે યુઝ કર્યું, પછી રિપીટ નહોતું કરવું એટલે યુઝ કર્યું પ્રોનાઉન. હવે આના વિશે વધુ માહિતી આપો તો તમે શું કહેશો કે ભાઈ મેડમ આ મારી એક મિત્ર છે એક્સ વાય ઝેડ, આવું બધું તમે કહેશો. હવે આનો મતલબ એમ કે તમે જ્યારે એના વિશે કહો છો મારી એક અમેઝિંગ ફ્રેન્ડ છે જેનું નામ છે શું? સીતા. હવે તમે એમ કહો છો સીતા એક ટેલેન્ટેડ છોકરી છે, સીતા એક સિન્સિયર સ્ટુડન્ટ છે, હવે બધી વસ્તુનો મતલબ શું થાય છે? તમે કોના માટે છો? તો ભાઈ તમે કહી રહ્યા છો સીતા માટે, તમે કહી રહ્યા છો શી. એટલે કે જ્યારે તમે કહો છો કે નાઉન અને પ્રોનાઉનના વિશે વધુ માહિતી આપતો શબ્દ હોય, બરાબર, જેમાં ઉમેરો કરે, એને આપણે શું કહીએ છીએ? તો ભૈયા એને આપણે કહીએ છીએ એડજેક્ટિવ. શું કહીએ છીએ ડિયર સ્ટુડન્ટ્સ? આપણે એને કહીએ છીએ એડજેક્ટિવ. આ તમારા એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ તમારા બુકમાં લખી લેજો કે ભાઈ આપણે આમાં એ સમજ્યા ગોલ્ડન સિરીઝના આ એપિસોડમાં કે ભાઈ નાઉન, પ્રોનાઉન એન્ડ એડજેક્ટિવ આ ત્રણની કડી શું છે? એક છે. એક છે નામ, જેને વારંવાર ઉપયોગમાં ના લેવો તો એના માટે વાપરો સર્વનામ, અને જ્યારે તમે આ બંને વિશે વધુ માહિતી આપવા જાઓ છો ત્યારે વાપરો છો વિશેષણ, જેને આપણે કહીએ છીએ એડજેક્ટિવ. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો આ રહે છે તમારો એક પાયો, ડન. હવે હું તમને એમ કહું કે તમને આ ત્રણ વસ્તુ સમજ પડી. હવે ટ્રાય એ કરો કે હું તમને બેઝિકથી જે એમસીક્યુ બતાવું ને એને પરખવાનું કે ભાઈ એકચ્યુઅલમાં ચલો સમજ તો પડી ગઈ, પણ મેડમ તમે અમને પૂછશો કે આ નાઉન છે, આ પ્રોનાઉન છે, આ શું છે, ત્યારે જ અમને ખબર પડશે ને કે તમે જે આ બધું કીધું એ શેમાં આવે છે, હા, એને આપણે શું કહીશું. ક્લિયર? ચલો તારે આપણે એ જોઈએ. બહુ ઇઝી છે, પાયો બનાવો, હા ને, એટલો બહુ ટફ નથી, પણ તમારું ફોકસ ક્લિયર હોવું જોઈએ. એવું સમજો કે ભાઈ મેડમે આ ગોલ્ડન સિરીઝના આ એપિસોડમાં ખાલી ત્રણ જ વસ્તુ શીખવાડી હતી, નાઉન, પ્રોનાઉન ને એક્ઝેક્ટિવ. આ પાયો બનાવી રહી છું એ સ્ટુડન્ટ્સ માટે કે ભાઈ જે લોકો ડિસ્ક્રિપ્ટિવ આપી નથી શકવાના ગ્રુપ એ માટે, સીસી મેન્સમાં ક્વોલિફાઈડ નથી, કાં તો પછી એ સ્ટુડન્ટ્સ માટે કે જે લોકો એએમસી કે કોઈ પણ અન્ય એક્ઝામ એવી આપવાના છે જેનો પાયો બંધાયો જ નથી, તો એના માટેનો આ વિડીયો છે. ચલો ત્યારે હવે છે આપણો ફર્સ્ટ એમસીક્યુ. શું કહે છે ફર્સ્ટ એમસીક્યુ? એમસીક્યુ આપણને પરેશ એન્ડ સ્વાતિ આર ટુ ઇમ્પોર્ટન્ટ લીડર્સ. ઓકે, ડન. હવે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા પ્રશ્ન શું પૂછ્યો, પરેશ શું છે, સ્વાતિને શું કહેવાશે, અને હું તમને બીજો પણ એક પ્રશ્ન એમ પૂછું કે ઇમ્પોર્ટન્ટને તમે શું કહેશો, ઇમ્પોર્ટન્ટ. તો ભાઈ પહેલો પ્રશ્ન એમ આવ્યો ને પરેશને સ્વાતિ શું, તો આપણને એટલું ખબર પડી મેડમ બંને શું છે, તો ભાઈ નામ છે, એટલે તમે લઈ લો નામ, નાઉન અને નામ. ઓકે, ઇઝી, ડન છે. પણ અગર હું તમને એમ કહું ડિયર સ્ટુડન્ટ્સ ઇમ્પોર્ટન્ટ શું છે, તો મને એમ કહો ઇમ્પોર્ટન્ટ કોના માટે યુઝ કર્યું છે ડિયર સ્ટુડન્ટ્સ? પરેશ અને સ્વાતિના માટે યુઝ કર્યું છે. ક્લિયર? તો પરેશ અને સ્વાતિ શું છે, તો ઇમ્પોર્ટન્ટ લીડર્સ છે. શું કીધું? ઇમ્પોર્ટન્ટ લીડર્સ. તો આ તમારું શું બની જાય? એડજેક્ટિવ બની જાય. હવે બીજી એક ટ્રીક શું, એડજેક્ટિવ જ્યારે તમે યુઝ કરો ને ત્યારે એડજેક્ટિવ બને છે શેનાથી? તો ભાઈ એની આગળ શું હોય છે, નાઉન હોય છે, ત્યારે જઈને અહીંયા શું લખ્યું છે, ઇમ્પોર્ટન્ટ લીડર્સ. તો આ શું થઈ જાય છે અને આ શું થઈ ગયું, એડજેક્ટિવ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ડન. ચાલો ત્યારે નાઉન હોય એની પહેલા આવે એડજેક્ટિવ. એ જ રીતે આપણે અહીંયા જોઈએ, ધી પર્સન થ્રુ ધી રોક અક્રોસ ધી રિવર. ઓકે, ચલો ત્યારે હવે અહીંયા શું કીધું, ધી પર્સન. ઓકે, તો ભાઈ આ વ્યક્તિની વાત કરી છે તો આપણે એવું કહી દઈશું નાઉન છે. ઓકે, થ્રુ ધી રોક આ વસ્તુ છે. ઓકે, ડન. તો આને પણ આપણે નાઉનમાં લઈશું. અક્રોસ ધી રિવર, ઓકે, આ રિવર છે.
તો રિવર છે તો પછી ડન થયું, આ પણ શું બની ગયું તમારું, નાઉન બની ગયું. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જગ્યાના નામની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે એને શું કહીએ, તો ભાઈ આપણે એને કહીએ છીએ નાઉન. જોઈ લો નાઉન 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 શેમાં છે, તો જો ભૈયા આ છે તમારા ડીની અંદર. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચાલો ત્યારે હવે આપણે જોઈએ થર્ડ એમસીક્યુ. કાજલ લવડ સ્પેન્ડિંગ ટાઈમ વિથ હર આંટ સ્વાતિ ઇન લંડન. ઓકે, એક વસ્તુ ક્લિયર, જો મારી સાથે સાથે જોતા જજો. કાજલ છે, ઓકે મેડમ, અહીંયા નાઉન લખો, ક્લિયર. લવડ સ્પેન્ડિંગ ટાઈમ વિથ હર આંટ સ્વાતિ, ઓકે, તો આપણે આને પણ લઈ લઈએ, તમારું નાઉન છે. અને હવે શું લીધું છે? લંડન. અગેન આ શું બને છે? તમારું નાઉન બને છે. ઇઝી બનતું ગયું ને. તો આપણે શું કહીશું? નાઉન નાઉન ને નાઉન, એટલે આપણે કહીએ છીએ આન્સર શું આવશે? ડી ફોર ડોગ. ત્રણે ત્રણ શું હતા? નાઉન હતા. ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે તમે એ વસ્તુને ફરીથી જુઓ નીચે ફોર્થ એમસીક્યુમાં. ધી પોસ્ટમેન મિસ્ટર રોબોટ વોઝ કેરિંગ પોસ્ટ કાર્ડ્સ. ચાલો તારે હવે આમાં શું કહેવા માંગે છે? પોસ્ટમેન અને પોસ્ટ કાર્ડ્સ સિમ્પલ છે ને, આ બંને વસ્તુ શું છે? નાઉન છે. પોસ્ટમેનની વાત કરો છો, ઓકે વ્યક્તિ, નાઉન. પોસ્ટ કાર્ડની વાત કરો છો, ઓકે વસ્તુ. અરે એ બી બની ગયું નાઉન. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ નીચે. માય બ્રધર ઇઝ વેરી ફની, એવરી વન લાઇક્સ હિમ. ઓકે, હવે અહીંયા એક પ્રશ્ન ઊભો એવો થાય કે ભાઈ માય બ્રધર ઇઝ વેરી ફની. હવે હું તમને એમ પૂછું, માય બ્રધર અને ફની આ બંનેના માટે તમે શું યુઝ કરશો? તો ભાઈ એટલું ક્લિયર છે કે મેડમ માય બ્રધર આને તો હું લઈ લઈશ નાઉનમાં. ઓકે, કેવા છે મારો ભાઈ? કેવો છે? ફની છે, બહુ ફની છે. એનો મતલબ એમ થયો કે ફની કોના માટે યુઝ કર્યું? મેં બ્રધર માટે યુઝ કર્યું, એટલે આ બની ગયું મારા માટે શું? તો ડિયર સ્ટુડન્ટ્સ આ બની ગયું એક્ઝેક્ટિવ. હવે એવરી વન લાઇક્સ હિમ, ઓકે, બધાને એ પસંદ છે, બરાબર, બધા એને પસંદ કરે છે. તો સ્ટુડન્ટ્સ એના માટે એનો મતલબ એમ થાય છે, તમે આજે હિમ લખી રહ્યા છો એ શું બની ગયું? તમારું પ્રોનાઉન બની ગયું. શું બની ગયું? પ્રોનાઉન બની ગયું. હવે બીજો પ્રશ્ન એમ ઊભો થાય કે મેડમ પ્રોનાઉન કેમ? તો ભાઈ પ્રોનાઉન એટલા માટે કારણ કે આપણે જ્યારે કહીએ છીએ કે જ્યારે તમારું અહીંયા નાઉન હોય, હા, એની પહેલાં શું આવે ડિયર સ્ટુડન્ટ્સ? એની પહેલાં આવે એડજેક્ટિવ. શું આવે ડિયર સ્ટુડન્ટ્સ? એડજેક્ટિવ. તો અહીંયા છે કંઈ નાઉન કે કશે કંઈ નથી, તો અહીંયા શું આવશે? આ પ્રોનાઉન. તો તમારો આન્સર અહીંયા શું બને છે? માય બ્રધર ઇઝ વેરી ફની, એવરી વન લાઇક્સ હિમ. આમ બ્રધર તો નાઉન છે, ફની એડજેક્ટિવ બન્યું, કારણ કે ફની આપણે બ્રધરના માટે કીધું છે. વધુ માહિતી કોના માટે આપી છે? બ્રધરના માટે આપી છે. એ જ વસ્તુ એવરી વન લાઇક્સ હિમ, એટલે આ થઈ ગયું પ્રોનાઉન. એટલે હવે આને આપણે શું કહીશું? હિમના માટે. તો ભાઈ સી ફોર કેટ. શું આવશે ડિયર સ્ટુડન્ટ્સ? સી ફોર કેટ. ડન. ચાલો ત્યારે હવે આપણે આગળ વધીએ. ધી યંગ ગર્લ બ્રોટ મી અ વેરી લોંગ લેટર ફ્રોમ ધી ટીચર. હવે આનો મતલબ શું થાય? તો ભાઈ ધી યંગ ગર્લ, પહેલા મને એમ કહો ગર્લ છે, ઓકે, ચલો નાઉન ડન. ગર્લ કેવી? યંગ. એનો મતલબ મેં તમને આજે શીખવાડ્યું કે ભાઈ નાઉનની પહેલા શું? તો ભૈયા એડજેક્ટિવ. તો આ યંગ શું થઈ જશે? યંગ બનશે તમારું એડજેક્ટિવ. આ છે તમારું નાઉન. ઓકે ચલો આગળ જોઈએ. બ્રોટ મી અ વેરી લોંગ લેટર. સ્ટુડન્ટ્સ અહીંયા આપણે સોલ્વ કરવાના પર્પઝથી ના વિચારતા, એ વિચારજો કે ખાલી આપણે પરખીએ છીએ કેવી રીતે. ક્લિયર? બસ એ જ વસ્તુને ધ્યાનમાં લઈને વિચારજો, હા ને. ચાલો, બ્રોટ મી અ વેરી લોંગ લેટર. મને એમ કહેજો કે આ લોંગ ને લેટર, લેટર શું છે ડિયર સ્ટુડન્ટ્સ? આ નાઉન છે, ઓકે ડન છે. લેટર કેવો? લોંગ. તો આ બની જશે એડજેક્ટિવ. જો દેખાય તમને આ જોડી, મેં તમને જે પહેલાં સમજાવ્યું નાઉન એડજેક્ટિવ, નાઉન એડજેક્ટિવ.
થઈ ગયું. લેટર, આ લોંગ શેના માટે યુઝ કર્યું છે? આપણે લેટર માટે યુઝ કર્યું છે. અને હવે લખ્યું છે ફ્રોમ ધી ટીચર એન્ડ ધેન શી ક્વિકલી ડિસઅપિયર્ડ. ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા લખ્યું છે ફ્રોમ ધી ટીચર, સો વોટ ડઝ ધેટ મીન? આ ટીચર શું બનશે? તમારે નાઉન બનશે, બટ ઓબ્વિયસ છે. અને હું એમ કહું ફ્રોમ ધી બેસ્ટ ટીચર, અહીંયા શું લખ્યું હોય મેં? ફ્રોમ ધી બેસ્ટ ટીચર, એનો મતલબ આ બેસ્ટ શું બની જશે ડિયર સ્ટુડન્ટ્સ? એક્ઝેક્ટિવ બની જશે, અગર હું બેસ્ટ લખતે તોની વાત છે. સમજ પડી? તો ચલો ત્યારે હવે તમારો પાયો તમે બનાવી જ રહ્યા છો, તો લખો તમારી બુકની અંદર કે ભાઈ પહેલાં તમારે હતું કે નહીં. અહીંયા નાઉન શું છે? તો નામ, એનું રિપીટેશન અવોઇડ કરવા માટે પ્રોનાઉન, અને એના વિશે વધુ માહિતી આપવા માટે વિશેષણ એટલે કે એક્ઝેક્ટિવ. તો તમારું અહીંયા નાઉન પહેલાં થઈ જશે એક્ઝેક્ટિવ. આ વસ્તુ અહીંયા પ્રૂવ થાય છે. યંગ ગર્લ, ધી બેસ્ટ ટીચર, ક્લિયર? આ એક્ઝેક્ટિવ નાઉન. ઓકે, અહીંયા નાઉન છે, આ રહ્યું એક્ઝેક્ટિવ. ફરીથી લોંગ લેટર, આ છે નાઉન, આ બની ગયું એક્ઝેક્ટિવ. ડન. ચલો ત્યારે હવે આપણે એમસીક્યુ જોઈએ. એમસીક્યુમાં શું કહીશું આપણે? તો ભાઈ ચલો ત્યારે, યંગ ગર્લ, ગર્લ એટલે કે નાઉન, ઓકે, લેટર એટલે કે નાઉન, ટીચર, ઓકે. ચલો નાઉન નાઉન નાઉન, તો એ કહાં હે ભૈયા? એક મિનિટ. યસ 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 યસ, બી ફોર બેક, ત્રણે ત્રણ ના. અને અગર મેં અહીંયા એવું પૂછ્યું હોત કે ભાઈ ચલો યંગ, લોંગ અને ટીચર, આનું મને જરા કહો તો શું થતે સ્ટુડન્ટ્સ? યંગ માટે એક્ઝેક્ટિવ, લોંગ માટે એક્ઝેક્ટિવ, અને અહીંયા ટીચર માટે થતે નાઉન. તો તમારું શું બનતે? એક્ઝેક્ટિવ, એક્ઝેક્ટિવ, નાઉન. ક્લિયર? ચાલો આગળ વધીએ આપણે. હવે ધી બેન્ડ પ્લેડ ઓનલી ન્યૂ સોંગ્સ. ઓકે, તો ભાઈ જ્યારે તમે વાત કરી રહ્યા છો અહીંયા બેન્ડની, તો સ્ટુડન્ટ્સ બેન્ડ ઓફ શું હોય ખબર છે? બેન્ડ શેનું હોય? તો ભાઈ મ્યુઝિશિયન્સનું હોય. શેનું હોય ડિયર સ્ટુડન્ટ્સ? બેન્ડ મ્યુઝિશિયન્સનું હોય. એમ આઈ રાઈટ? તો ભાઈ આ હવે તમને લાગશે મેડમ બેન્ડ માટે તમે નાઉન કહો છો? યસ, નાઉન કહું છું, જેને આપણે શું કહીએ છીએ સ્ટુડન્ટ્સ? ચલો એ તમને સમજાવતા પહેલાં કહ્યું, સોંગ્સ એટલે શું થઈ જાય? સોંગ્સ પણ તમારું નાઉનમાં આવે કે ના આવે? આવે ને. ચલો એટલે એક તો પાક્કું છે આપણું આ નાઉન. હવે હું તમને એમ કહું કે બેન્ડ, યસ, બેન્ડ શું છે? એ કલેક્ટિવ નાઉન છે. પણ કલેક્ટિવ નાઉન એટલે શું? તો ચલો આપણે એવું વિચારીએ કે ભાઈ આપણે ફ્રેન્ડ્સની વાત કરીએ છીએ, બરાબર છે? એક રીતે ફ્રેન્ડ્સની વાત કરીએ છીએ, લોકોની વાત કરીએ છીએ. પછી હું એમ કહું તમને સિંગર્સની વાત કરીએ. ચલો પછી આપણે સોલ્જર્સની વાત કરીએ. તો આ બધાની વાત કરીએ સ્ટુડન્ટ. જ્યારે તમે કહો છો ને કે ફ્રેન્ડ્સના માટે, મેડમ કોઈ એક વર્ડ બતાવો કે જે યુઝ થતો હોય, કે એને એ બતાવી રહ્યું છે કે આ કોના માટે યુઝ થાય? ફ્રેન્ડ્સ, ટોળા માટે યુઝ થાય છે, જેને આપણે કહીએ છીએ કલેક્ટિવ. તો આનો મતલબ એમ થાય કે ફ્રેન્ડ્સના માટે શબ્દ યુઝ થાય, અ સર્કલ ઓફ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ સર્કલ નથી કહેતા કે આનું ફ્રેન્ડ સર્કલ સારું છે, આનું ફ્રેન્ડ સર્કલ ખરાબ છે, આનું થોડું વ્યવસ્થિત છે, આવું આપણે બોલીએ કે નહીં. તો બસ એ જ વસ્તુ અહીંયા આપણે કહીશું કે અ સર્કલ ઓફ ફ્રેન્ડ્સ. અહીંયા કહીશું અ ક્રાઉડ ઓફ પીપલ, બરાબર? શું કીધું? અહીંયા યુઝ થાય સર્કલ. આ પીપલ માટે શું યુઝ થાય? ક્રાઉડ. અ સિંગર્સ માટે યુઝ થાય જોય. પછી સોલ્જર્સ માટે યુઝ થાય આર્મી, કાં તો રેજિમેન્ટ. આર્મી હોય તો એન આર્મી, અને રેજિમેન્ટ હોય તો અ રેજિમેન્ટ. આનો મતલબ એમ થાય છે કે ભાઈ જ્યારે પણ તમે આ તૈયારી કરતા હોવ અને તમને દેખાય કે બેન્ડ છે, ક્રાઉડ છે, ચોર છે, આ બધાને આપણે શું કહીએ છીએ ખબર? કલેક્ટિવ નાઉન કહીએ છીએ. કે ભાઈ જે કોઈ જૂથ માટે, જે કોઈ ક્રાઉડ માટે એક શબ્દ તમે યુઝ કરીને સૂચવતા હોવ કે ભાઈ આ તમે કોણા માટે વાપર્યું. ફોર એક્ઝામ્પલ તમે એમ કહો કે મની, બરાબર? મની એટલે તમને એમ થાય કે મને મની માટે તો શું કંઈ આવી શકે? યસ, મની માટે પણ આવે છે. અ પાઇલ ઓફ મની. શું આવે ભાઈ? અ પાઇલ ઓફ મની. એટલે પાઇલ શું થઈ ગઈ? નાઉન. ક્લિયર? ચલો એટલે ભાઈ આપણો અહીંયા આન્સર શું આવશે? ચલો તારે આન્સર જોઈ લઈએ. નાઉન ને નાઉન. ઓકે, તો ડી ફોર ડોગ. ડન. ચલો
એલ્બર્ટ આઇન્સ્ટાઈન વોઝ બોર્ન ઇન જર્મની. ઓકે, ઇઝી. એલ્બર્ટ આઇન્સ્ટાઈન નાઉ ક્યાં બોર્ન થયા હતા? જર્મનીમાં. તો કરેક્ટ આન્સર આવશે ડી ફોર ડોગ. ઇઝી. હવે એ જ રીતે આપણે જોવા જઈએ, ધી ફોર એલિમેન્ટ્સ આર એર, અર્થ, ફાયર એન્ડ વોટર. ભાઈ ભાઈ આ બધી વસ્તુ શું છે? એલિમેન્ટ્સ છે. નાઉન, નાઉન, નાઉન અને નાઉન, ચારે ચાર વસ્તુઓ. એટલે કરેક્ટ આન્સર ઇઝ બી ફોર બેટ. ક્લિયર? કરેક્ટ આન્સર ઇઝ બી ફોર બેટ. ચાલો હવે એમ થશે, મેડમ અહીંયા તો કંઈ એડજેક્ટિવ આવતું નથી, અહીંયા કંઈ પ્રોનાઉન તો દેખાતું નથી. કેમ નહીં દેખાશે? ચલો હવે ધીરે ધીરે આવશે. યસ યસ યસ. ઓકે, ધી સેન્ટ ઓફ ધી પરફ્યુમ ઇઝ ડિલાઇટફુલ. સ્ટુડન્ટ્સ વેટ વેટ વેટ, પરફ્યુમ શું છે? કોઈ વસ્તુ છે કે નહીં? હાજી, યસ, વસ્તુ છે. એટલે મેડમ અહીંયા ક્લિયર લખી દો તમે કે એ શું છે. નાઉન, કેવું છે? કેવું છે? તો ભાઈ એ સેન્ટ ની સેન્ટ કેવું છે? પરફ્યુમનું ડિલાઇટફુલ. કેવું? આ ડિલાઇટફુલ કોના માટે છે? ધી સેન્ટ ઓફ ધી પરફ્યુમ માટે છે. બરાબર? એટલે અહીંયા ડિલાઇટફુલ શું બનશે કે ભાઈ નાઉનની અંદર ઉમેરો કરે છે, સંજ્ઞામાં ઉમેરો કરે છે, જેના માટે આપણે યુઝ કરી રહ્યા છે ડિલાઇટફુલ. એટલે આ બની જશે ડિયર સ્ટુડન્ટ્સ એડજેક્ટિવ. તો આ થઈ ગયું નાઉન અને આ થઈ ગયું એડજેક્ટિવ. ચલો ત્યારે તમારું આવી ગયું એડજેક્ટિવ બી ફોર બેટ. જોઈ લો, નાઉન એન્ડ એડજેક્ટિવ. ક્લિયર? ચાલો હવે આપણે આગળ વધીએ. ઇટ ઇઝ નોટ માય ગિટાર, ઇટ ઇઝ હર્સ. ઓકે ઓકે, ચલો ચલો ચલો. તો હવે અહીંયા એક જ પ્રશ્ન માઇન્ડમાં આવવો જોઈએ કે ભાઈ નાઉન યુઝ કરતા, પ્રોનાઉન યુઝ કરતા એની જગ્યાએ, અને એની જગ્યાએ આપણે કોઈ વધુ માહિતી અહીંયા આપવી હોય તો એક્ઝેક્ટિવ યુઝ કરતા. હવે એના પછી આપણે એક સ્ટેપ એની જોયો કે મેડમ અહીંયા આપણે નાઉન છે ને, તો ઉસકે પહેલે હોગા ક્યા? તો ભાઈ એક્ઝેક્ટિવ યહાં પે હૈ નાઉન. ના જી ના, યે ક્યા હો જાયેગા? પ્રો નાઉન. ક્લિયર છે? શું છે આ? પ્રોનાઉન છે. ઇટ કોણું છે? એ પેલા બેનનું છે. ઇટ ઇઝ નોટ માય ગિટાર, ઇટ ઇઝ હર્સ. આ થઈ ગયું તમારું પ્રોનાઉન. સી ફોર કેટ. ચાલ આઈ બેક્ડ કુકીઝ એન્ડ ધી ચિલ્ડ્રન એટ ધેમ. શું થઈ ગયું? એન્ડ ધી ચિલ્ડ્રન એટ ધેમ. કુછ હૈ આગે? નહીં જી. નાઉન હૈ? નો. એક્ઝેક્ટિવ તો કોઈ હિસાબે નહીં. તો આ શું બની ગયું? ફરીથી તમારે પ્રોનાઉન. અને બીજી એક વસ્તુ, આ ધેમ એટલે શું? કોણા માટે? કુકીઝ. કુકીઝના માટે છે. એટલે આ બન્યું તમારું નાઉન. અને એની જગ્યાએ આપણે વારે વારે પાસે કુકીઝ ફરીથી લખવું હતું નહીં, રિપીટેશનને અવોઇડ કરવું હતું. એટલે આપણે યુઝ કર્યું સર્વનામ, જેને આપણે કહીએ છીએ પ્રોનાઉન. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચાલો ત્યારે આગળ વધીએ. આ થશે તમારો આન્સર સી ફોર કેટ. ઇટ વોઝ રેનિંગ આઉટસાઇડ વેન આઈ ગોટ અપ. શું કીધું? ઇટ વોઝ રેનિંગ આઉટસાઇડ વેન આઈ ગોટ અપ. સો હિયર દે આર આસ્કિંગ ઇટ શું છે અને આઈ શું છે. એટલું ક્લિયર છે? ઇટ તો મેડમ આ પ્રોનાઉનની વાત કરી તમે, હા, અને આઈની વાત કરી. ઓકે, આ પણ તમે શેમાં લેશો? તો ભાઈ પ્રોનાઉનમાં જ લેશો. તો ચાલો તારે, આમાં છે તમારી આગળ કંઈ નાઉન કે અહીંયા તમે એક્ઝેક્ટિવ લઈ શકો? ના જી ના. અહીંયા છે એવું કંઈ નાઉન કે જેના પાછળ તમે એક્ઝેક્ટિવ લઈ શકો? ના જી ના. એટલે થઈ ગયું પ્રોનાઉન એન્ડ પ્રોનાઉન. તો તમારો આન્સર રહેશે સી ફોર કેટ, પ્રોનાઉન એન્ડ પ્રોનાઉન. ડન. ચાલો, યસ. ઇટ ઇઝ બેટર ટુ સેવ અ પોર્શન ઓફ યોર અર્નિંગ્સ ફોર ધી ફ્યુચર. ઓકે, ચલો ચલો ચલો. ત્યારે હવે આવે છે થોડો એક હટકે ક્વેશ્ચન. ઇટ ઇઝ બેટર. ઓકે, ચલો મેડમ અહીંયા નાઉન નથી, આ એક્ઝેક્ટિવની કોઈ વાત જ નથી, આ પ્રોનાઉન છે. ઓકે મેડમ, ડન. પ્રોનાઉન ક્લિયર. ટુ સેવ અ પોર્શન ઓફ યોર અર્નિંગ્સ. વેટ વેટ વેટ, શું લખ્યું છે? અર્નિંગ્સ. અર્નિંગ્સ શું છે? તમારી કમાણી, જેને આપણે કહીશું નાઉન. એટલે નાઉન પહેલાં શું? તો ભાઈ એ આવે એડજેક્ટિવ. જોઈ લો તો શું થયું? નાઉન એન્ડ એડજેક્ટિવ. લિસન,
અરે સોરી 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 પ્રોનાઉન એન્ડ એક્ઝેક્ટિવ વેટ અ મિનિટ. આ શું હતું? પ્રોનાઉન એટલે આ થઈ ગયું તમારે પ્રોનાઉન એન્ડ એક્ઝેક્ટિવ. જસ્ટ અ મિનિટ, અહીંયા આઈ થિંક ભૂલથી ઓપ્શન અપાયો નથી, એક જ મિનિટ. હા યસ સ્ટુડન્ટ્સ, એક જ નાની માઇનર ચેન્જ કરવાનું છે તમારે આમાં, કે અહીંયા તમારો એક ઓપ્શન એટલે આ તમારો બી ઓપ્શન છે ને એ થશે પ્રોનાઉન અને આ તમારું એક્ઝેક્ટિવ, એટલે આન્સર આવશે બી. હા, આ ભૂલથી કંઈક ટાઈપિંગ મિસ્ટેક થઈ છે આની અંદર, તો આન્સર ઇઝ પ્રોનાઉન એન્ડ એક્ઝેક્ટિવ. તો આ ઇટ શું થઈ જશે? આ થશે તમારું પ્રોનાઉન. અને આ શું થઈ જશે ભાઈ? આ નાઉન છે એટલે આ બની જશે એક્ઝેક્ટિવ. તો કરેક્ટ આન્સર ઇઝ બી ફોર બેટ. તમારો આન્સર છે I met Bob and Johnson yesterday. Their behavior was strange. Clear? I અને બીજું શું પૂછ્યું? Their behavior, વર્તન. થઈ ગયું આ તમારું ફરીથી નાઉન? કોણું બિહેવિયર? Their behavior. તો આમાં પ્રોનાઉન છે કે નહીં જોવાની જરૂરત જ નથી. એક વસ્તુ જોવો, નાઉન છે કે નહીં. તો એ ક્યાં હોગા ભૈયા? એ હો જાયેગા એડજેક્ટિવ. ડન છે? તો એડજેક્ટિવ નાઉન આ બની ગયું આઈ મેટ બોબ એન્ડ જોન્સન. તો આ તો તમારું ક્લિયર છે કે મેડમ આમાં તો પ્રોનાઉન જ આવશે, અહીંયા તો કંઈ નાઉન જેવું છે નહીં, એટલે અહીંયા એક્ઝેક્ટિવનો તો પ્રશ્ન જ નથી ઊભો થતો. આ બની ગયું તમારું પ્રોનાઉન, બરાબર. અને આ તમારું ધેર બિહેવિયર, આ થઈ ગયું તમારું એક્ઝેક્ટિવ. એટલે આમાં પણ એક સેકન્ડ તમારો આન્સર રહેશે પ્રોનાઉન એન્ડ એક્ઝેક્ટિવ. અગેન એક જ ચેન્જ જરા કરજો પ્લીઝ. Pronoun and adjective. Clear? Chalo. In my view, you should study at least 5 hours daily. Okay. Mara pramane. In my view. To a view tamaru fari su bane chhe? A tamaru bane chhe? Ke bhai a chhe maru madam. Noun. Mara pramane. A bani jase. તમારું એક્ઝેક્ટિવ, એટલે તમારો આમાં પણ આન્સર શું આવશે? તો ડિયર સ્ટુડન્ટ્સ, આ તમારું પહેલું બને છે એક્ઝેક્ટિવ. ઇન માય વ્યૂ, બરાબર. યુ શુડ સ્ટડી એટલે કે ભાઈ આ માય તમારું થઈ ગયું એક્ઝેક્ટિવ, અને યુ શુડ આ યુ થઈ ગયું તમારું પ્રોનાઉન. શું થઈ ગયું? એક્ઝેક્ટિવ અને પ્રોનાઉન. તો તમારો આન્સર શું રહેશે? એક કંઈક ટાઈપિંગ મિસ્ટેક થઈ છે કંઈક રીતે સ્ટુડન્ટ્સ, તો એના માટે સોરી, આઈ એપોલોજાઈઝ. એક્ઝેક્ટિવ અને અહીંયા થયું તમારું આ પ્રોનાઉન. નાઉન એક્ઝેક્ટિવ, યુ શુડ છે અહીંયા, નાઉન ના જી ના નથી. આ શું થઈ ગયું તમારું પ્રોનાઉન. ક્લિયર? ચાલ હવે ડેડ લાયન્સ કેન બી ડ્રેગ્ડ બાય હેડ. ઓકે ચલો, ડેડ લાયન્સ આ આગળ તમે વાંચો બી નહીં ને, કેન બી ડ્રેગ્ડ બાય હેડ. ઓકે ડન છે. લાયન્સ તો મેડમ આ તો છે નાઉન, તો એ ક્યાં હો જાયેગા? એ હો જાયેગા એડજેક્ટિવ. તો કરેક્ટ આન્સર ઇઝ બી ફોર બેટ. કરેક્ટ આન્સર શું છે? બી ફોર બેટ. ક્લિયર? ચાલો. આઈ ડોન્ટ રિયલી નો હર. અરે વેરી ઇઝી. જો આઈ એટલું ક્લિયર છે પ્રોનાઉન છે, હર બી એટલું ક્લિયર નાઉન હે ભૈયા, ના એક્ઝેક્ટિવ નહીં. શું છે આ? પ્રોનાઉન. આઈ બી પ્રોનાઉન, આ બી પ્રોનાઉન. કરેક્ટ આન્સર ઇઝ સી ફોર કેટ. પ્રોનાઉન એન્ડ પ્રોનાઉન. ક્લિયર? ચાલો. કેટલું ઇઝી લાગે ને આ બધી વસ્તુ. હા, આ વસ્તુ તમારે જો પાયા માટે લખીને રાખવાની, મેં પહેલાં પણ કીધું ને અત્યારે બી કહું છું
કે જી નાઉન હે જીસકો કહેતે હૈ નામ, એટલે કે કહીએ છીએ નામ આપણે, જેની જગ્યાએ આપણે રિપીટ ના કરવું હોય અગર આપણે નાઉનને, તો આપણે લઈએ છીએ પ્રોનાઉન. અને જ્યારે આના વિશે વધુ માહિતી આપવા જઈએ ત્યારે આપણે એને કહીએ છીએ એડજેક્ટિવ. શું કહીએ છીએ? એડજેક્ટિવ. આ લખવાનું કે ભાઈ આ ત્રણની કડી શું છે? એક છે, એક. ચાલો ત્યારે ધી વેકેશન વોઝ મેમરેબલ. ઓકે, વેકેશન કેવું હતું? તો ભાઈ મેમરેબલ હતું. હવે આનો મતલબ શું થાય છે? આ મેમરેબલ કોના માટે યુઝ કર્યું છે ડિયર સ્ટુડન્ટ્સ? તો એ આપણે યુઝ કર્યું છે વેકેશન માટે. કોના માટે? વેકેશન માટે. એટલે આ થઈ જશે તમારા માટે એડજેક્ટિવ. શું થઈ જશે? એડજેક્ટિવ. ક્લિયર? તો કરેક્ટ આન્સર ઇઝ બી ફોર બેટ. ક્લિયર? કરેક્ટ આન્સર શું છે? બી ફોર બેટ. મેમરેબલ શું હતું? વેકેશન. નાઉનના માટે વધુ માહિતી. ચાલો, ધી બ્રેન ઇઝ નર્વસ, ઇઝ ધી નર્વસ સિસ્ટમ્સ હબ. ઓકે, કઈ સિસ્ટમનું હબ છે? તો નર્વસ સિસ્ટમ નું. નો ની નુના માટે આપણે એપોસ્ટ્રોફી એસ યુઝ કરીએ. હવે ભાઈ સિસ્ટમ તો ખરી. યસ મેડમ, ડન. સિસ્ટમ તો છે જ. કઈ સિસ્ટમ? નર્વસ. એડજેક્ટિવ. બરાબર, સિસ્ટમ કઈ? સિસ્ટમના વિશે વધુ માહિતી આપતો શબ્દ. ભાઈ આપણે ખબર હતી કઈ સિસ્ટમ? નહીં, નર્વસ સિસ્ટમ. એટલે સ્ટુડન્ટ્સ જો, હવે હું તમને એમ કહું, કોઈ તમને એવું પૂછે ને ડિયર સ્ટુડન્ટ્સ કે નર્વસ સિસ્ટમ ક્યાં હૈ, નર્વસ સિસ્ટમ શું છે, નાઉન છે, એડજેક્ટિવ છે, વોટએવર, તો તમારે કહેવાનું ભાઈ નર્વસ સિસ્ટમ. એકચ્યુઅલમાં જોવા જઈએ ને સર, તો સિસ્ટમ અને નર્વસને તમે અલગ રાખો. અલગ રાખો તો સિસ્ટમ છે તમારું નાઉન, જેનાથી નર્વસ બને છે એડજેક્ટિવ. કે સિસ્ટમ એટલે કઈ? તો ભાઈ નર્વસ સિસ્ટમ. અને જ્યારે કોઈ તમને એવું કહે કે જો સર નર્વસ સિસ્ટમને સાથે રાખીએ ને, અને તમે એમ કહો ને કે નર્વસ સિસ્ટમ આખું તમે અગર પૂછવા જાઓ, તો આપણે એને કહીએ છીએ નાઉન. શું કીધું? આખા સિસ્ટમનું નામ છે. પણ અહીંયા મેં હાઈલાઇટ શું કર્યું છે, બોલ્ડ શું કર્યું છે? ઓનલી નર્વસ. એટલા માટે આ થઈ જશે તમારું એડજેક્ટિવ. ખબર પડી સ્ટુડન્ટ્સ? વ્હાઇટ બોર્ડ અગર હું તમને કહું, ચલો વ્હાઇટ બોર્ડ, બરાબર, તો બોર્ડ તમને ખબર છે કે બોર્ડ શું છે? તો ભાઈ એ નાઉન છે, ડન છે. પણ તમને જ્યારે હું એમ કહું વ્હાઇટ બોર્ડમાં વ્હાઇટ શું છે, તો વ્હાઇટ એટલે શેમાં ઉમેરો કરે છે? નાઉનમાં ઉમેરો કરે છે, જેથી કહીને વ્હાઇટ બની જશે એડજેક્ટિવ. ક્લિયર? અને જ્યારે તમને કોઈ એવું કહે કે ભાઈ વ્હાઇટ બોર્ડ આખું કેવી રીતે બોલાય, વ્હાઇટ બોર્ડ આખું જ્યારે કહીએ તો એ શું છે? તો એ છે નાઉન. શું કીધું? એ છે નાઉન. વ્હાઇટ બોર્ડ આખું બોલો તો નાઉન, અને વ્હાઇટ અને બોર્ડને અલગ કરીને બોલો તો વ્હાઇટ છે તમારું એડજેક્ટિવ. કેમ? કારણ કે બોર્ડ કેવું છે? વ્હાઇટ છે, એટલે નાઉનની અંદર ઉમેરો કરે છે એડજેક્ટિવ. આ બને છે કન્સેપ્ટ. અને કહેવાય તમારું પિલ્લર, અને કહેવાય તમારો પાયો, કે જે તમારો જેટલો મજબૂત એટલી તમારી તૈયારી ગ્રેટ. ક્લિયર? ચાલો દારે આગળ વધીએ. His shirt is wrinkled. Okay, શર્ટ કેવો છે? અરે સિમ્પલ છે ભાઈ, સિમ્પલ. હું જ્યારે આવું લખું ને સ્ટુડન્ટ્સ, જો she is talented, તો આનો મતલબ કોણ? ટેલેન્ટેડ. શી શું? તો ભાઈ આ પ્રોનાઉન. કેવી? તો ભાઈ ટેલેન્ટેડ. એટલે આ બની ગયું તમારું એડજેક્ટિવ. તો આ શું છે? રિંકલ્ડ છે. શું? તો ભાઈ એનો શર્ટ. એટલે આ થઈ જશે તમારું એડજેક્ટિવ. ક્લિયર? બી ફોર બેટ. ચાલો ત્યારે, ધી ફ્લફી કિટન ઇઝ સ્લીપિંગ ઓન ધી સોફ્ટ પિલો. ઓકે, બહુ ઇઝી. ચલો હવે તમે ખાલી, હું તમને 5 સેકન્ડ આપું, વિચારીને મને કહો શું આવી શકે. આઈ નો આ રેકોર્ડેડ વિડીયો છે, પણ તમે વિચારીને આમ લખો તમારા બુકમાં કે આ જ કદાચ હશે. હા, શું કીધું છે? ફ્લફી કિટન એન્ડ સોફ્ટ પિલ્લો. યસ, શું આવી શકે અહીંયા? યસ યસ યસ, આઈ હોપ તમે વિચારી લીધું હશે. કિટન શું છે? નાઉન. પિલ્લો શું છે? નાઉન. અરે ભાઈ પ્રાણી અને આ વસ્તુનું નામ. પિલ્લો કેવો છે? સોફ્ટ. તો ભાઈ યે ક્યા હો જાયેગા? એડજેક્ટિવ. કિટન કેવું? ફ્લફી. તો યે ક્યા હો જાયેગા? એડજેક્ટિવ. તો કરેક્ટ આન્સર ઇઝ બી ફોર બેટ. એડજેક્ટિવ અને એડજેક્ટિવ. ક્લિયર સ્ટુડન્ટ્સ?
ચાલો આગળ વધીએ આપણે. હવે રામ ગોઝ ફોર સ્વિમિંગ ક્લાસીસ એવરી ફ્રાઈડે. ઓકે ચલો 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 ભાઈ, રામ ગોઝ ફોર સ્વિમિંગ ક્લાસીસ એવરી ફ્રાઈડે. ક્લાસીસ શું થઈ ગયું? નાઉન. ફ્રાઈડે બી શું બની ગયું? નાઉન. કયા દિવસની વાત કરી છે? ફ્રાઈડે. ડેઝ આવે ને ડેઝ, તો કયા દિવસ? તો એમાં ફ્રાઈડેની વાત કરી છે. આપણે એમ જોવા જઈએ તો ફ્રાઈડેને આપણે શું કહીશું? પ્રોપર નાઉન કહીશું. શું કહીશું? પ્રોપર નાઉન. ક્લિયર? એ નાઉનના કન્સેપ્ટની અંદર બધું આવે. ચાલો ત્યારે આપણે આને શું કહીશું? નાઉન અને નાઉન. એટલે અહીંયા આવશે તમારો આન્સર ડી ફોર ડોગ. શું આવશે? ડી ફોર ડોગ. ધીસ ચોકલેટ્સ એન્ડ કેક્સ આર સો ડિલિશિયસ. સિમ્પલ વાત થઈ ગઈ. જો ચોકલેટ, ઓકે મેડમ, વસ્તુનું નામ નાઉન. કેક, ચલો મેડમ, વસ્તુનું નામ નાઉન. ડિલિશિયસ, ઓકે મેડમ, આ ડિલિશિયસ કોના માટે? કેક અને ચોકલેટના માટે. વધુ માહિતી આપતો શબ્દ જેને લખી લીધો આપણે એક્ઝેક્ટિવ. નાઉન નાઉન ને એક્ઝેક્ટિવ શોધી આપણે. નાઉન નાઉન એક્ઝેક્ટિવ ક્યાં છે? તો ભાઈ ચલો, ડી ફોર ડોગ. વસ્તુનું નામ, વસ્તુનું નામ, એ વસ્તુના નામની અંદર ઉમેરો કર્યો. કેવું? તો ભાઈ સ્વાદિષ્ટ, એટલે કે ડિલિશિયસ. થઈ ગયો તમારો આન્સર ડી ફોર ડોગ. ક્લિયર? ચાલ, ઇઝી છે, ઇઝી ઇંગ્લિશ. ઇંગ્લિશ બહુ ઇઝી છે. ઓકે ચલો, યુ એન્ડ આઈ. ઓ ભાઈ ભાઈ ભાઈ, ક્લિયર. સ્ટાર્ટિંગમાં જ પ્રોનાઉન આપી દીધું. શું આવશે કરેક્ટ આન્સર? સી, કુછ હૈ યહાં પે નાઉન કે યહાં ઇસકો આપ એડજેક્ટિવ લોગે? છે અહીંયા કશું પણ એવું કે જેનાથી તમે ઉપર પહેલાં એક્ઝેક્ટિવ કહેશો? નથી. તો આપણે આવશે અહીંયા પ્રોનાઉન એન્ડ પ્રોનાઉન. ક્લિયર? ચાલો, યસ. તો આ હતા આપણા એમસીક્યુઝ બેઝિકના, કે ભાઈ બેઝિકની અંદર ભાઈ પાર્ટસ ઓફ સ્પીચ આખું એક સાથે નહીં, સાથે નહીં પરખવાનું. શું કીધું? માત્ર ને માત્ર નાઉન, પ્રોનાઉન એન્ડ એક્ઝેક્ટિવ, આ ત્રણની આપણે અહીંયા સમજૂતી લીધી. હા, મેં તમને આટલી વસ્તુ સમજાવી. આ વસ્તુને ધ્યાનમાં લઈને જો તમને આ એમસીક્યુઝમાં કોઈમાં પણ કંઈ પ્રોબ્લેમ પડી હોય, કંઈ ના સમજ પડી હોય, તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું અને મને કહેવાનું કે મેડમ આમાં કંઈ નથી સમજ પડી, ફરીથી વિડીયો લાવીશું, ફરીથી સમજાવીશું. ચલો, તો મળીએ હવે આપણે ગોલ્ડન સિરીઝના નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. બાય સ્ટુડન્ટ્સ, ટેક કેર, હેવ અ નાઇસ ડે.